सूरत ना पालनपुर पाटिया विस्तार माथी आज एक दुखद घटना सामे आवी हती, जेनी अंदर मनीष सोलंकी नामना व्यक्ति पोते गड़ो फासो खाई लीधो हतो अने बीजा जेना परिवार ना 6 सदस्यो हता एमा 3 बाळको हता ने एनी पत्नी अने माता पिता ની જહેર ખાવાથી મોત થઈ છે અને તમામ લોકોના પોસ્ટમોર્ટમ સિવિલ ખાતે કરાયા છે અને સિવિલના જે આરએમઓ છે ડૉક્ટર ખેતર નાયક અમારી સાથે છે એની સાથે વાત કરીશું. ખેતર નાયક સર, કઈ રીતનું પોસ્ટમોર્ટમ, કેટલા કલાક ચાલ્યું, કોનો કોનો શું શંકાસ્પદ દેખાઈ આવ્યું છે? લગભગ 3-4 કલાક જેટલું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી. એમાં અમારા તરફથી સિવિલ હોસ્પિટલ તરફથી ડૉક્ટર બર્મન, ડૉક્ટર શીતલ અને ડૉક્ટર ઘિયા સાહેબ 3 જણને પીએમ માટે ડિપ્લોય કરેલા હતા. અને એક જે મનીષ સોલંકી છે જેને હેંગિંગથી ગળા ફાંસાના કારણે મોત થયાનું જણાય આવેલું છે, અને તે સિવાયના જે બીજા શબોનું જે શબ પરીક્ષણ કરવામાં આવ્યું એમાં 2 ડેડ બોડીમાં, જેમાં દિશાબેન અને જે મધર, એટલે 13 વર્ષની ડોટર દિશાબેન અને મધર જે છે 68 યર્સના, એના ગળા ઉપર પ્રેશર માર્ક જોવામાં આવ્યા, એટલે એને ફોરેન્સિકમાં રિફર કરી 302 દાખલ કરીને ફોરેન્સિકમાં રિફર કરવામાં આવ્યો. એટલે એ બેના ફોરેન્સિકના ડૉક્ટર પ્રતિક દ્વારા એમના પીએમ કરવામાં આવ્યા, એ અને એમના રેસિડેન્ટ દ્વારા એમનો પીએમ કરવામાં આવ્યા, એમના પણ વિસારા લેવામાં આવ્યા છે. અને બાકીના 6ના બધા એના પોઈઝનિંગ માટે વિસારા લઈ અને એને કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખવામાં આવેલા છે. બીજાની કોઈ જે ડેથ જે થઈ છે, બીજાની મૃત્યુ, કોઈ પ્રાથમિક કારણ જાણવા મળે છે કે કયા કારણો? કારણ કે પોલીસ કહી રહી છે કે આ લોકોને ઝેર ખાવાથી મૃત્યુ થઈ છે, એટલે એના માટે વિસારા લેવામાં આવ્યા છે. ફોરેન્સિક લેબમાંથી જ્યારે એનો રિપોર્ટ આવશે ત્યારે ફાઇનલ ડિસાઇડ થશે. પણ અત્યારે પોઈઝનિંગની સ્મેલ આવે છે સ્ટમકમાંથી, અને જે બેને પ્રેશર માર્ક છે પણ પરંતુ એમાં પણ પોઈઝનિંગ તો છે જ, એટલે એ ફાઇનલ જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ફાઇનલ કોઝ ઓફ ડેથ આપવામાં આવશે. આ જે રિપોર્ટ છે ક્યાં સુધી સર આવવાની શક્યતાઓ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ ફાઇનલ? ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી તો લગભગ 1-1.5 મહિના લાગતો હોય છે, એ રિપોર્ટ આવ્યાથી ફાઇનલ કોઝ ઓફ ડેથ અમારા ડૉક્ટરો દ્વારા આપવામાં આવશે. બિલકુલ, ડૉક્ટર કેતન નાયક છે જે સિવિલ હોસ્પિટલના આરએમઓ છે, એ આપણે જણાવી રહ્યા છે કે તમામ જે શવો છે એના પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. મનીષ સોલંકી જેમણે ફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું એમને તો ક્લોઝ ઓફ ડોટ પણ આપી દીધું છે કે ફાંસો ખાધા બાદ એની મૃત્યુ થઈ છે. બીજા જે 2 જણા છે, એટલે મનીષ સોલંકીની માતા જે છે 68 યરના, એમના ગળા પર પ્રેશરના જે નિશાન મળ્યા છે, અને બીજીની જે બાળકી છે એક જે 13 વર્ષની છે એના ગળા પર બી પ્રેશરના નિશાન મળ્યા છે. એટલે કે કહી શકાય છે આપણી દૃષ્ટિએ કે ઝેરની જે સ્માઇલ છે એના બોડીમાંથી તો આવી છે, ઝેર તો મળી આવ્યું છે, સાથે સાથે કે એને મારવા માટે ગળા ઉપર પ્રેશર પણ આપવામાં આવ્યું છે એ સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.